હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હેલો એવરીવન, હું મનીષા તમારું બધાનું સ્વાગત કરું છું. આજે સવારે આપણે ભગવાનના દર્શન કરી અને પછી બ્લોગની શરૂઆત કરશું. સો ગાઈઝ, આજનું વાતાવરણ છે એ કંઈક અલગ છે અને આજે સવારમાં જે છે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. અહીંયા કપડાં ધોવા માટે મશીન સ્ટાર્ટ કરેલું, પણ વરસાદ એટલો જોરદાર આવ્યો કે એને વચ્ચે મારે આજનો જે છે મોસમ વગરનો વરસાદ બહુ અલગ રીતે જોવા મળેલો છે. એકદમ પવનની સાથે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. તો ચાલો હું તમને બતાવું કે બહાર કેવો વરસાદ છે અત્યારે. અને અહીંયા આજે સવારે અત્યારે 10 વાગ્યા છે અને ચાલુ થઈ ગયો છે મોસમ વગરનો વરસાદ. આટલો બધો વરસાદ, એકદમ પવન સાથે આટલો બધો વરસાદ જે છે એ 2-3 દિવસથી આ બધા ગામમાં થોડું થોડું આવે છે, પણ આજે પોરબંદરમાં પણ અહીંયા જોઈ શકો છો કે વાતાવરણ જે છે એ એકદમ ઘેરું થઈ ગયું છે. આકાશ જે છે એકદમ ડાર્ક ડાર્ક થઈ ગયું છે અને વરસાદ જે છે અત્યારે કન્ટિન્યુ ચાલુ છે. હવે ખબર નહીં વરસાદ ક્યારે રહેશે, પણ એવું લાગે છે કે ખરેખર ચોમાસું જ હોય. અને હવે જો અહીંયા બહાર નીકળ્યા છીએ આપણે, વરસાદ પછીનું વાતાવરણ છે તો રોડ રસ્તા છે બધા ભીના થઈ ગયા છે અને ગાડીઓ રસ્તા ઉપર આવી ગઈ છે બધી. વાતાવરણ ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. અત્યારે આકાશ એકદમ સાફ થઈ ગયું છે, તડકો પણ આવી ગયો છે, પણ રસ્તા પર જે છે ઠેક ઠેકાણે જે છે પાણી ભરાઈ ગયા છે. અને જુઓ, બધી સાઈડ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે હવે પાણી ભરાઈ ગયા છે અને થોડી ઘણી એવી ગંદકી પણ થશે, કેમ કે કીચડ થવાની શક્યતા જે છે એ વધારે છે. તો જુઓ, અત્યારે માણસોને જે છે આવવા જવામાં પણ થોડું ટ્રબલ પડે છે. અને આપણે ગમે ત્યાં રોડ ઉપર હશું તો રોડ ઉપર પણ આપણે જોઈએ કે ત્યાં પણ પાણી જે છે એ ભરાઈ ગયા છે, થોડા થોડા એવા પાણી ભરાઈ ગયા છે. તો અત્યારે જે છે આવવા જવામાં થોડી તકલીફ રહેશે. અહીંયા ક્રિસિવ જે છે એ રમકડા કાઢે છે, એના આટલું મોટું સ્ટોર જે છે એના રમકડાથી ભરેલું છે. યુ કેન સી લોટ્સ ઓફ ટોયસ. હવે ક્રિસિવ શું કાઢે છે બહાર? ટ્રક. પછી શું છે? શું ગોતે છે? બીજા શું ટોયસ છે ક્રિશિ? આ શું છે? મ્યુઝિક વાળું એ તો બતાવ. તો વગાડ પિયાનો. હા, વાવ. પછી આને કરતો શું થાય? અરે વાહ, બહુ સરસ. વાવ, યે શું છે? મછલી. ઓકે, મછલી શું કરશે? રેસ માંથી જાહે. બતાવો કેમ રેસ કરશે મછલી? વાવ. અને અહીંયા તો જો આટલા બધા વ્હીકલ્સ છે ઘરમાં, કેટલા ડાયા ડાયા વ્હીકલ્સ છે, બધા ઘરમાં શાંતિથી રહે છે. જો ક્રિશિ, આ શું છે? શું કહેવાય એને? ડાન્સિંગ કાર. એ ડાન્સ કરે છે? હા. એમાં લાઇટિંગ થાય છે? અચ્છા, રિમોટના સેલ ખાલી થઈ ગઈ. પછી અહીંયા બાજુમાં શું છે? આ પેલાને ચલાવવા તો દો. ચલાવો. સ્લીપે ખાય છે. વાવ, બહુ સુંદર. શું લો રોલર છે? શું છે રોલર? કેમ વર્ક કરશે? પેલાને આમ ઊંચું કરી લઉં. હા, વાવ, યસ, બહુ સરસ. પાછું એની જગ્યાએ વયું જશે? અને આ છે ક્રિશિવનું ટ્રેક્ટર. ક્રિશિવ, ટ્રેક્ટર કેમ ચાલશે? હા, કેમ ચાલશે ટ્રેક્ટર? ઓ વાવ, વાવ, વેરી ગુડ. જો
એનો આવું હોય ને ઈ આનાથી થાય. હા, સ્ટેરિંગ. યસ, ધેટ્સ ગુડ. ચલો તો ટ્રેક્ટર પાર્ક કરી લેશે એની જગ્યાએ. નાઈસ. આ શું છે? પોલીસ કાર. પોલીસ કાર. પોલીસ ક્યાં છે? એને પોલીસ સ્ટેશન હે ને વહાં હે. પોલીસ સ્ટેશન. હા. તો પોલીસ કાર ક્યાં જશે હવે? પોલીસ કાર આમ થી જાય. હા, પછી અહીંયા પર એનો અહીંયા પોલીસ સ્ટેશન હે. ઓકે. કેમ ચલાવશે ક્રિસિવ? વાવ, પાછું પાર્કિંગમાં. અચ્છા, તો સામાન એ રીતે રાખી શકાય ને અંદર જે ટ્રકની હોય. રાઈટ. સો વોટ ઇઝ નેક્સ્ટ? રેલગાડી. તારી પાસે ટ્રેન પણ છે? ટ્રેનને આમ લઈ જાઓ. યા, ધેટ્સ ગુડ. કેટલા બધા વ્હીકલ્સ છે ક્રિસિવ પાસે? ઓકે, રાખી દો એના રેલવે સ્ટેશને. નાઇસ. સો હવે નેક્સ્ટ શું છે? જેસીબી. જેસીબી કેમ વર્ક કરે? વાવ, બહુ મસ્ત વર્ક કરે છે જેસીબી તો. અને ગઈશ, ચાલો અત્યારે જે છે હું તમને એક એવા જે છે ઝાડ પાસે લઈ જાઉં છું કે એના નાના નાના ફ્રૂટ્સ હોય અને એને કહેવાય છે સેતુડા. ગુજરાતીમાં એને સેતુડા કહેવાય છે, હિન્દીમાં શું કહેવાય છે મને ખબર નથી. જો તમને કોઈને ખબર હોય તો કમેન્ટ જરૂર કરજો. તો ચાલો આપણે પહેલાં જઈએ સેતુડાના ઝાડ પાસે અને ત્યાં આપણે જોઈશું કે કેવા કેવા સેતુડા આવી ગયા છે. ખાસ કરીને મરૂન કલરના જે કહેવાય છે એ બહુ પાકેલા હોય છે અને રેડ કલરના જે લાલ કલરના હોય છે એ થોડા ખાટા એવા ટેસ્ટમાં હોય છે અને બાકીના જે છે ગ્રીન કલરના એ એકદમ કાચા હોય છે. તો ચાલો હું રૂબરૂ ત્યાં જઉં અને તમને બતાવું કે સેતુડાના ઝાડ ઉપર કેટલા આવ્યા છે અને કેવા કેવા છે. સેતુનું ઝાડ કહેવાય છે અને જુઓ નજીકથી બતાવું. અહીંયા જે છે આ લાલ કલરના છે પણ આ જે છે ખાવામાં ખાટા હશે. અને હવે જો આપણે અહીંયા જોશું બીજા, અહીંયા જો આ ઉપરની ડાળી જે છે, જો આ છે એને આપણે તોડી શકાય. આ જે છે એમાં મરૂન મરૂન જે આવી ગયા છે. તો હવે હું આને ટેસ્ટ કરીશ. મરૂન અને રેડ સાથે છે. ખાટા અને મીઠા બંને છે. હવે હું તમને મીઠું જે કહેવાય છે આ પણ જે છે એક ટાઈપનું ફ્રૂટ છે. તો અહીંયા જો આ બહુ નાનું એવું છે અને આ છે મરૂન કલરનું. સો આને હું હવે ટેસ્ટ કરીશ કે આનો ટેસ્ટ કેવો છે. મસ્ત મીઠો છે. તો હવે આપણે જે છે તોડવાના રહેશે કે જે વધારે મીઠા હોય. અહીંયા ઉપર જે છે જો અહીંયા ઉપર હું ત્યાંથી હમણાં લઈશ. ઉપરની ડાળીને હું નીચે લઈશ. તો ગાઈઝ અહીંયાથી જે છે જુઓ આ અંદર છે આ એકદમ મોટું બધું અને પાકી ગયું છે. થોડું મરૂન અને થોડું લાલ છે. આઈ થિંક આ જે છે એ ખાટું હશે મને એમ છે, કેમ કે થોડું જ પાકેલું છે અને થોડું લાલ છે, ગુલાબી છે, થોડું ખાટું હશે. હું એને જરૂર ટેસ્ટ કરીશ. બટ બહુ સરસ ટેસ્ટ છે. બટ હવે હું તમને બે ચાર છે ને ઘણા બધા મરૂન કલરના જે કહેવાય છે જે પાકેલા છે, જો અહીંયા છે આ પાકેલા છે મરૂન,
તો હવે હું તમને વધારે પાકેલા છે એ પહેલાં અહીંયા ઝાડમાંથી ઉતારીને તમને હમણાં બતાવું છું કે વધારે પાકેલા ક્યાં છે. સો આ જે બધા છે એ બધા છે એકદમ પાકી ગયા છે અને બહુ મરૂન કલરના છે. હવે આને જો આપણે ખાશું ને તો આ જરાય ખાટા નહીં લાગે. ખાવામાં જરાય ખાટા નથી લાગતા. અને આ જો આ લાઈક મિની સ્ટ્રોબેરી, એનો શેપ જે છે એ સ્ટ્રોબેરી ટાઈપનું છે, એનું લુક જે છે એ પણ સ્ટ્રોબેરી ટાઈપનું છે. ભાઈ આજે તો મજા આવી ગઈ, સેતુડાની મજ. તો આને જે છે હિન્દીમાં શું કહે છે એ મને ખ્યાલ નથી, જો તમને કોઈને ખ્યાલ આવે તો મને જરૂરથી જણાવજો કે આને હિન્દીમાં શું કહે છે. જો આને કહે છે તિલક તુલસી. તો અહીંયા સેતુર પાસે આવતા આવતા જો કેટલા સરસ જે છે તિલક તુલસી કહે છે આને. અને એમાં પણ એની બે જે કહે છે કે બીજી વેરાયટી જે છે તિલક તુલસીની, એક આ છે અને એક અહીંયા જુઓ મોટા આમાં મરૂન લાઈન જે છે એ વધારે છે અને આમાં જે છે એ થોડું વધારે બ્રાઉન છે. તો બેયમાં તમે ડિફરન્સીસ જોઈ શકો છો. એ સિવાય જો મસ્ત રીતે ગલગોટાના ઝાડ જે છે અહીંયા કેટલા ફાઇન ફાઇન ગલગોટાના ફૂલ જે છે એ આવેલા છે. અને જુઓ અહીંયા એક ખાસ કરીને તમે જોતા હશો આ નાનું એવું કંઈ જંતુ છે હેલિકોપ્ટર ટાઈપનું. જો આનું નામ તમને ખ્યાલ હોય તો પ્લીઝ કમેન્ટમાં જરૂર લખજો.